ચલો હેલો સ્ટુડન્ટ્સ તમને મારો અવાજ આવી રહ્યો છે પ્લીઝ કમેન્ટ કરીને બતાવી દેજો એટલે આપણે આગળ સોલ્યુશન સ્ટાર્ટ કરીએ સૌથી પહેલાં તો બેઝિક મેથ્સનું પેપર તમારે કેવું ગયું છે એ કમેન્ટમાં મને કહેવાનું છે અને વિડીયોની ક્લિયરિટી વોઇસ બધું વ્યવસ્થિત રીતે આવતું હોય તો તમે પહેલાં તમારી કમેન્ટમાં એક આન્સર આપી દો એટલે મને આઈડિયા આવે ડન તો આપણે શરૂઆત કરીએ છીએ સોલ્યુશનની સૌથી પહેલાં વ્યવસ્થિત રીતે દેખાય છે ઓકે ડન ચલો ફટાફટ મને કમેન્ટ કરી દો એટલે આપણે ક્લિયર ચાલુ કરીએ વ્યવસ્થિત રીતે પ્રોપર રીતે અવાજ આવે છે અને તમને દેખાઈ રહ્યું છે ચાલો આપણે સોલ્યુશન સ્ટાર્ટ કરીએ જલ્દીથી પ્લીઝ સ્ટુડન્ટ તમારા ફ્રેન્ડ સુધી વિડીયોની લિંકને શેર કરી દેજો એટલે એ લોકો પણ સોલ્યુશન જોઈ શકે વ્યવસ્થિત રીતે હું તમને સોલ્યુશન કરાવીશ વધારાનો ટાઈમ આપણે વેસ્ટ નહીં કરીએ મને પણ ખબર છે તમારે નેક્સ્ટ પેપર જે છે એનું સોલ્યુશન કરવાનું છે ડન તો આપણે શરૂઆત કરીએ સૌથી પહેલાં તો બધાને પેપર કેવું ગયું જલ્દીથી કમેન્ટ કરી દો કેવું લાગ્યું આજનું પેપર હેલો તો ચલો આપણે શરૂઆત કરીએ સોલ્યુશનની ઓકે જલ્દીથી શેર કરી દેજો અને જેટલા સ્ટુડન્ટ વિડીયો જોઈ રહ્યા છે પ્લીઝ તમારા ફ્રેન્ડને શેર કરીને વિડિયોને લાઈક કરી દેજો ઓકે આપણે સોલ્યુશનની શરૂઆત કરીએ આજના બેઝિક ગણિતનું પેપર છે નીચેના હવે ઇઝી હતું કે હાર્ડ હતું તો મને પણ નથી ખબર ડાયરેક્ટ સોલ્યુશન કરવાની શરૂઆત કરીએ છે જોઈએ છે કેવું હતું પેપર બરાબર સૌથી પહેલું છે વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો સત્તર અને ત્રેવીસનો ગુસ્સા એક થાય છે જો ગુસ્સા એટલે કે બંનેમાં સામાન્ય હોય એવા અવયવ અને અહીંયા બંને સંખ્યા તમને અવિભાજ્ય સંખ્યા આપી છે અને અવિભાજ્ય સંખ્યામાં એકય અવયવ એક સિવાય સામાન્ય આવશે નહીં એનો મતલબ આ વિધાન તમારું કેવું હતું ખરું ઓકે નેક્સ્ટ સેકન્ડમાં કીધું હતું કે પી ઓફ એક્સ બરાબર એક્સનો વર્ગ માઇનસ સાત એક્સ વતા દસના શૂન્યોની સંખ્યા ત્રણ મળે શૂન્યોની સંખ્યા ત્રણ હવે આ બહુપદી જે છે એ દ્વિઘાત બહુપદી છે ને દ્વિઘાત બહુપદીને મહત્તમ બે શૂન્ય હોય બેથી વધારે શૂન્ય હોય જ નહીં એટલે કે આ વિધાન તમારું પડશે ખોટું ચલો ઓકે તો તમે શું આન્સર લખીને આવ્યા છો એ સાથે સાથે લખતા જજો નેક્સ્ટ ત્રીજામાં કીધું છે કે સાઈન એ બરાબર એક તો એ બરાબર નેવું ડિગ્રી થાય જુઓ હવે તમને આ સિમ્પલ શું કીધું છે કે ભાઈ એની જગ્યાએ તમારે નેવું મૂકવાનું તો તમારું સાઇન નેવું મૂકશો તો સાઈન નેવુંની કિંમત એક થાય અને આ સાઈન નેવું કિંમત એક જ થાય છે તેથી વિધાન તમારું પડશે ખરું ઓકે ચાલો નેક્સ્ટ ચોથામાં કીધું છે કે સાઈન એ અને એનું મૂલ્ય ક્યારેય એકથી વધારે ન હોય સાઇને અને કોનું મૂલ્ય ક્યારેય એકથી વધારે ન હોય એવું કીધું છે તો મેં જ્યારે દેવ સત્યના પેપર સેટ સોલ્વ કરાવ્યા હતા ત્યારે આ ટાઈપનો દાખલો તમને ઓલરેડી સોલ્વ કરાવી દીધો હતો ચલો ફટાફટ તમે લખજો આમાં તમે શું લખ્યું છે ખરું લખ્યું છે કે ખોટું એમાં મેં વ્યવસ્થિત રીતે તમને આખી મેથડ બતાવીને સમજાવ્યું હતું કે આનો આન્સર શું આવશે ડન નેક્સ્ટ જુઓ પાંચમામાં કીધું છે કે જો બે ધન પૂર્ણાંક પી ક્યુ પી અને ક્યુ ને પી એ બી વર્ગ અને ક્યુ એ ઘન બી સ્વરૂપમાં દર્શાવીએ જ્યાં એ અને બી અવિભાજ્ય પૂર્ણાંક છે તો લસ્સા શોધવાનો પૂછો છે લસ્સા નો મતલબ શું અવિભાજ્ય પૂર્ણાંક જેટલા હોય બધા આપણે વધારેમાં વધારે મહત્તમ વખત લખવાના તો અહીંયા એ એક વાર છે અહીંયા ત્રણ વાર છે એનો મતલબ આપણે લખીશું એનો ઘન અને બીજું અહીંયા બી નો વર્ગ બે વાર છે ને અહીંયા બી એક જ વાર છે એટનો મતલબ આપણે લખવાનું બી બે વખત તો આન્સર આવશે એ ઘન બી વર્ગ દસ બરાબર ઝીરો અને બે એક્સ માઇનસ વાય વત્તા નવ બરાબર ઝીરો દ્વારા દર્શાવતી બે રેખાઓ ખાલી જગ્યા થાય તો આમાં શું કરવાનું છે જો મેં શું કીધું કે હંમેશા તમારે આ રીતનું પૂછે ને તો એ વન એ બી વન બી ટુ તમારું છ એ ટુ છે બે બી વન છે માઇનસ ત્રણ બી ટુ છે માઇનસ એક સી વન છે પ્લસ દસ અને સી ટુ છે નવ છેદ ઉડાડો તો ત્રણ દુ છ થાય માઇનસ માઇનસ ઉડી ગયું ત્રણ એકા ત્રણ એનો મતલબ કે આ બે વસ્તુ સરખી આવે છે પણ બી વન ના છેદમાં બી ટુ ઇઝ નોટ ઇક્વલ ટુ સી છેદમાં સી આવે છે તો આ ક્યારે કન્ડિશન હોય જ્યારે તમારી બે રેખા સમાંતર રેખા હોય ત્યારે બરાબર તો આનો આન્સર શું આવશે સમાંતર ડન ચલો આમાં તો આઈ થિંક કે કોઈ સ્ટુડન્ટે મિસ્ટેક કરી જ નહીં હોય બધાને એ તો સમજાઈ જ ગયું હશે રાઈટ ચલો નેક્સ્ટ આપણે જોઈએ સાતમામાં કીધું હતું કે જો ખાલી જગ્યા તો દ્વિઘાત સમીકરણ એ એક્સનો વર્ગ વધતા બી એક્સ વધતા સી બરાબર ઝીરો જ્યાં એ ઇઝ નોટ ઇક્વલ્સ ટુ ઝીરોના બે બીજ ભિન્ન અને વાસ્તવિક મળે હું શોર્ટ્સ અપલોડ કરતી હતી ત્યારે વારાઘડિયા ટાઈપના દાખલા સોલ્વ કરાવતી હતી કે હંમેશા યાદ રાખવાનું કે જ્યારે ડીની કિંમત ઝીરો કરતાં મોટી થાય ત્યારે એના વાસ્તવિક બીજ બે ભિન્ન તમને મળશે ને ડી એટલે શું થાય ડીનું સૂત્ર બી વર્ગ માઇનસ ચાર એસી એ કેટલી હોવી પડે ઝીરો કરતાં મોટી સંખ્યા હોવી પડે ત્યારે જ એના બીજ ભિન્ન અને વાસ્તવિક હોય તેથી તમારો જવાબ અહીં આવી જશે બી વર્ગ માઇનસ ચાર એસી ડન નેક્સ્ટ સાત નંબરમાં કે સાત નંબર થઈ ગયો આઠ અત્યાર સુધીમાં તો કોઈ એવો આવ્યો નથી કે જે હાર્ડ હોય જોઈએ હવે આગળ આગળ મેં પેપર જોયું નથી સોલ્યુશન કરાવતી જાઉં છું કેવું પૂછાયણું છે બરાબર

ચાલો તો એસી માંથી એસી ગુણ મળશે કોઈક સ્ટુડન્ટને ઝીરો પણ મળી શકે અને ઝીરો થી લઈને એસી પણ મળી શકે એટલે ટોટલ પરિણામની સંખ્યા એક્યાસી થઈ અને એમાંથી તમને એસી એક જ સંખ્યા છે એસી એટલે કે એકના છેદ માં એક્યાસી ઓકે તો તમારો જવાબ અહીં આવશે એકના છેદમાં એક્યાસી ડન નેક્સ્ટ તરફ આપણે જઈએ તો દસમામાં કીધું છે કે નીચેનો આલેખ લેખ વાય બરાબર પી ઓફ માટે શૂન્યોની સંખ્યા એક શખ્સને ગા ગ્રાફ જેટલી વખત છેદે એટલા શૂન્યોની સંખ્યા હોય તો આપેલો ગ્રાફ એક શખ્સને બે બિંદુમાં છેદે છે તેથી શૂન્યોની સંખ્યા આવશે બે ડન સમજાઈ રહ્યું છે ચાલો નેક્સ્ટ આપણે આગળ વધીએ તો વિકલ્પ અહીંયા કમ્પ્લીટ થઈ ગયા અગિયારમાં નંબરમાં પૂછ્યું છે કે ભાઈ કાઉસ આપેલા હતા રાઈટ ખાલી જગ્યામાં કાઉન્સમાંથી આપણે ખાલી જગ્યા ચો ચૂઝ કરીને લખવાની છે સૌથી પહેલું વર્ગીકૃત માહિતીનાથી ઓછા અને થી વધુ પ્રકારના સંચયી આવૃત્તિના વક્ર છેદ બિંદુનો યામ ખાલી જગ્યા આપે છે તો જ્યારે તમને મેં શીખવાડ્યું હતું કે આવી રીતે તમારો એક્સ યામ હોય આ વાય યામ હોય મેં એવું કીધું હતું કે ગ્રાફ પરથી જો તમને પૂછાય ને કે મધ્યસ્થ શોધવાનું તો બંને ગ્રાફ જ્યાં છેદે બંને ગ્રાફ જ્યાં છેદે અને જે એક્સ યામના યામ હોય એ તમારો મધ્યસ્થ કહેવાય બરાબર તો અહીંયા તમારો જવાબ આવશે મધ્યસ્થ નેક્સ્ટ પ્રશ્ન તો કોઈને ન આવડ્યો હોય એવો વિદ્યાર્થી તો એક પણ હશે જ નહીં આ તો આવડી જ ગયો હોય કે ભાઈ ચોક્કસ ઘટનાની સંભાવના થાય એક સનાતન સત્ય ચોક્કસ ઘટના હોય એની સંભાવના હંમેશા એક થાય છે ડન નેક્સ્ટ જોઈએ તો તેરમામાં કીધું છે વર્તુળનો સ્પર્શક વર્તુળને ખાલી જગ્યા બિંદુમાં છેદે હંમેશા મેં શીખવાડ્યું હતું કે આ કન્સેપ્ટ આવશે તો ભૂલ થવી પડે નહીં વર્તુળનો સ્પર્શક હંમેશા વર્તુળને એક જ બિંદુમાં છેદે એટલે અહીંયા શું આવશે એક બિંદુમાં છેદે ઓકે ચાલો નેક્સ્ટ કીધું છે વર્તુળ એ ચતુષ્કોણ એ બીસીડીની બધી બાજુઓને સ્પર્શે છે કાલ સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને આજે છે ને સાબિત કરવાનો હતો ને આજ તમને હેતુલક્ષી પ્રશ્નમાં પૂછી દીધો ચતુષ્કોણ મેં તમને આ છે ને મારા શોર્ટ્સ વિડિયો અપલોડ કરું છું ને એમાં પણ શીખવાડેલું છે ચતુષ્કોણને પરિગત એવું આવે કે ભાઈ વર્તુળ એક ચતુષ્કોણને પરિગત છે અથવા તો બધ વર્તુળ એ ચતુષ્કોણ એ બી બધી બાજુઓને સ્પર્શે છે એનો મતલબ એ પરિગત છે તો એ નામ આપણે આપી દઈએ કે આ ભાઈ છે એ સીડી જ્યાં એ બાજુ આપી છે સાત બી આપી દીધું છે ત્રણ સીડી આપી દીધું છે ચાર તો એ શોધો સામે સામેના ખૂ બાજુના માપનો સરવાળો સરખો થાય એટલે કે જેટલું એ બી વત્તા સીડી માપ કરશું એટલું જ આવશે બી સી વત્તા એ બસ હવે તમારે કિંમત મૂકવાની હતી એ બી છે સાત વત્તા સીડી છે ચાર બરાબર બીસી છે ત્રણ અને એડી આપણે શોધવાનું છે તો સાત આઠ નવ દસ સાત આ બાજુ આવશે તો થઈ જશે તો એડીની કિંમત આપણને મળી ગઈ અગિયાર માઇનસ ત્રણ કેટલા આવશે સાત ડન આઠ નવ દસ અને અગિયાર સોરી આઠ આવશે નવ દસ અગિયાર બરાબર એટલે અગિયાર માંથી ત્રણ જાય તો કેટલા આવે આઠ તો એડી તમને અહીંયા મળી ગયું આઠ ઓકે સ્ટુડન્ટ ચાલો નેક્સ્ટ થીટા ખૂણાવાળા લઘુચાપની લંબાઈ તમને લઘુચાપની લંબાઈનું સૂત્ર પૂછેલું છે મેં શોર્ટ્સમાં કીધું હતું કાં તો તમને સૂત્ર પૂછશે અને કાં તો તમને પૂછવામાં આવશે કે ભાઈ સૂત્ર પરથી કિંમત મૂકવાની આવશે તો લઘુચાપની લંબાઈનું સૂત્ર એલનું સૂત્ર થાય છે પાય આર થીટાના છેદમાં એકસો એંસી તો આ ત્રણમાંથી જે ઓપ્શન દેખાય છે એ તમારો જવાબ તો આનો જવાબ શું આવશે પાય આર થીટાના છેદમાં એકસો એંસી ત્રિજ્યાનું માપ બમણું કરવાનું છે બમણું એટલે ડબલ જો તમારી ત્રિજ્યા આર હોય તો વર્તુળનું ક્ષેત્રફળ થાય છે પાય આર વર્ગ પણ અહીંયા આપણે ત્રિજ્યાને બમણી કરવાની છે એનો મતલબ આર ની જગ્યાએ ટુ આર લખવાનું છે તો બે નો વર્ગ થાય ચાર અને આવી ગયું પાય આર વર્ગ તો આ વર્તુળનું ક્ષેત્રફળ તો ત્રીજિયામાં બમણું કરવી છે તો વર્તુળનું ક્ષેત્રફળ કેટલા ગણું થાય ચાર ગણું ચાલો આમાં કોઈને મિસ્ટેક નહીં પડી હોય ને બધાને આવડી ગયું તું વેઇટ હું ચેટ ચેક કરી લઉં આ આન્સર બધાને આવડી ગયો તો ચલો કુમાર અશ્વિન કે છે એસી માંથી ત્રેસઠ કેમ એટલું બધું રોંગ થઈ ગયું ચલો કંઈ વાંધો નહીં જે આવે આવીએ આપણે નેક્સ્ટમાં ફોકસ કરશું નેક્સ્ટ પેપરમાં પેપર ગયું એની પાછળ કોઈ અફસોસ કરવાની જરૂર નથી તો જે લોકો કન્સેપ્ટથી શીખ્યા છે એને આવડી ગયું હશે ડન તો અહીંયા શું આવશે ચાર ગણું ચલો ફટાફટ કમેન્ટ કરો તો સોળમાંથી કેટલા માર્ક્સ આવશે તમારા અહીંયા આપણા સોળ હેતુલક્ષી પ્રશ્ન કમ્પ્લીટ થઈ ગયા છે તો સોળમાંથી કેટલા માર્ક્સ આવશે જલ્દીથી કમેન્ટ કરો પછી આપણે વિભાગ બીનું સોલ્યુશન સ્ટાર્ટ કરીએ સોળમાંથી શાહ કોમલ કે છે બે બે માર્ક્સ આવશે ચલો નેક્સ્ટ દર્શન પટેલ સોળ માંથી આઠ આઠ ખોટા પીડા સાચું કહો છો કે ઓકે પંદર ચલો ગુડ સારા આવવા પડે આમાં કારણ કે એટલું બધું કોઈ ટફ નહોતું આ પંદર કોકે કીધું છે બોય કરીને અને આઈ થિંક એક માર્ક્સ ખબર નહીં હવે શેમાં ગયો હોય ચલો નેક્સ્ટ આપણે સોળ માંથી સોળ ગુડ ચલો વિભાગ બીનું સોલ્યુશન સ્ટાર્ટ કરીએ આપણે તો ત્યાં સુધીમાં જોજુ સુધી લાઇક ના કર્યો હોય વિડીયો તો લાઇક કરી લેજો ઓકે પંથ પટેલ સોળમાંથી સોળ વેરી ગુડ સોળ સાચા ગુડ સાચા પડવા પડે એમ હતા કદાચ એક બે રોંગ પડે તો બરાબર પણ બાકી એકદમ ઇઝી હતો ઓકે તો આપણે વિભાગ બીનું સોલ્યુશન સ્ટાર્ટ કરીએ ચલો ફટાફટ કમેન્ટ કરી દો વિભાગ બીનું સોલ્યુશન સ્ટાર્ટ કરીએ આપણે મોન્સ્ટર ગેમર ફિફ્ટીન ઓકે ચલો વિભાગ વિભાગીનું સોલ્યુશન સ્ટાર્ટ કરીએ છીએ જેમાં પહેલું કીધું છે સત્તરમાંમાં દ્વિઘાત બહુપદી એક્સનો વર્ગ વધતા બે એક્સ માઇનસ આઠના શૂન્યો શોધો આ આવવાનો જ તો આપણે શું કરવાનું હતું કે ભાઈ પ્રથમ પદ અને અંતિમ પદનો ગુણાકાર કરી દેવાનો તો અંતિમ પદનો ગુણાકાર આવશે માઇનસ આઠ હવે અહીંયા એવી બે સંખ્યા લખવાની કે જેનો ગુણાકાર માઇનસ આઠ થાય ને પાછળની નિશાની જોવાની એટલે કે બાદબાકી કરીને તમારો જવાબ આવવો પડે પ્લસ બે હું દાખલો ગણાવીને બતાવી દઉં નકર ડાયરેક્ટ તમારા આન્સર આવા આવશે એક્સ પ્લસ ચાર અને બીજું આવશે એક્સ માઇનસ બે કઈ રીતે આવશે એક્સ નો વર્ગ અહીંયા આવશે પ્લસ ચાર એક્સ માઇનસ બે એક્સ માઇનસ આઠ બરાબર ઝીરો સામાન્ય કાઢીશું તો અહીંયા સામાન્ય આવશે ચાર એક્સ સોરી સિર્ફ એક્સ આવશે તો અહીંયા કરતા બનાવવાના રહેશે તો પ્લસ ચાર જયારે સામે જાય તો માઇનસ ચાર અને બીજું શૂન્ય માઇનસ બે જ્યારે સામે જાય તો પ્લસ બે એટલે તમારા બે શૂન્ય માઇનસ ચાર કોમાં બે મળી ગયા ઓકે ચલો સમજાઈ રહ્યું છે એક મિનિટ વોલ્યુમ ફિક્સ કરી લઉં ચાલો આગળ ચાલીએ સત્તરમાંમાં તમને ભાંગાકાર પૂછો ઘણા બેઝિક વાળાએ છે ને બસ નક્કી જ કરી નાખ્યું હતું કે ભાઈ આપણને ભાંગાકાર વાળા દાખલો તો આવવાનો જ નથી જો અહીંયા આવ્યો આઈ હોપ કે બધાએ આજ અટેમ્પ કર્યો હશે હું તમને શીખવાડી દઉં જે સ્ટુડન્ટે ભાંગાકાર અટેમ્પ કર્યો છે તમારું શું આવશે અહીંયા આપી દીધું છે કે ભાઈ ત્રણ એક્સનો વર્ગ માઇનસ એક્સનો ઘન માઇનસ ત્રણ એક્સ વધતા પાંચ અને અહીંયા આપી દીધું છે એક્સ માઇનસ એક માઇનસ એક્સનો વર્ગ સૌથી પહેલાં તો છે ને તમારે પરફેક્ટ નથી તમને દેખાઈ રહ્યું છે એક્સનો ઘન પછી છે પછી એટલે હંમેશા

હવે જો આ બંનેનું માઇનસ પદ છે એવું કંઈ નથી કે તમારી નિશાની ફેરવવી નાખો તોય ચાલે તો હું અહીંયા કરીશ માઇનસ માઇનસ અને એનું આવશે અહીંયા એક્સ માઇનસ એક આપણે ભાંગાકાર કરવાનો હતો તો મેં આવી રીતે શીખવાડ્યું હતું કે ભાઈ એક્સ ગુણ્યા એક્સ ગુણ્યા એક્સ કરી નાખવાનું છેદમાં આનું પ્રથમ માઇનસ એક્સ ગુણ્યા એક્સ કરવાનું છેદ ઉડાડો માઇનસ માઇનસ ઉડી ગયું એક્સ એક્સ બધું ઉડી ગયું તો શું વધે છે ખાલી એક્સ વધે છે ને કેવા એક્સ પ્લસ એક્સ તો અહીંયા તમારે લખવાનું પ્લસ એક્સ ગુણાકાર કરીએ પ્લસ માઇનસ થઈ ગયું માઇનસ એક્સનો વર્ગ ગુણ્યા એક્સ થશે એક્સનો ઘન પ્લસ 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 એક ગુણ્યા એક એક એક્સનો વર્ગ પ્લસ માઇનસ માઇનસ અને એક એકા એક એટલે કે વન એક્સ બાદ બાકી કરવા માટે બધી નિશાની ફેરવશું પ્લસ માઇનસ પ્લસ ચલો પ્લસ એક્સ ઘન માઇનસ એક્સ ઘન ઉડી ગયું અહીંયા ત્રણમાંથી એક જાય તો આવશે બે પ્લસ બે બે એક્સનો વર્ગ આ પ્લસ છે આ માઇનસ છે બંને વચ્ચે બાદ બાકી થશે બેમાંથી એક જશે તો આવશે બે એક્સ પણ નિશાની આવશે માઇનસની મોટી સંખ્યાની અને ઉપરથી આવ્યા પ્લસ પાંચ નેક્સ્ટ સ્ટેપ અહીંયા છે બે ગુણ્યા એક્સ ગુણ્યા એક્સ અને આનું પ્રથમ પદ છે માઇનસ ગુણ્યા એક્સ ગુણ્યા એક્સ 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 ઉડી ગયું તો અહીંયા વધે છે માઇનસ બે એટલે અહીંયા લખી દેવાનું માઇનસ બે નેક્સ્ટ સ્ટેપ માઇનસ માઇનસ થઈ ગયું પ્લસ બે એક્સનો વર્ગ પ્લસ માઇનસ થઈ જશે માઇનસ બે એક્સ માઇનસ માઇનસ થઈ જશે પ્લસ બે એકા બે ચાલો નિશાની ફેરવી નાખે અહીં આવશે માઇનસ અહીં આવશે પ્લસ ને આવશે તમારું માઇનસ છે દુડાડીએ પ્લસ બે વર્ગ માઇનસ વર્ગ ઉડી ગયું પ્લસ બે માઇનસ ઉડી ગયું ને પાંચમાંથી બે જશે તો ત્રણ એટલે તમારે લખવાનું હતું કે તમારી ભાગફળ બહુપદી આવી ગઈ એક્સ માઇનસ બે અને તમારી શેષ બહુપદી આવી ગઈ ત્રણ ડન ચાલો નેક્સ્ટ આપણે જોઈએ તો કીધું બહુપદી અનુક્રમે એકના છેદમાં ચાર અને માઇનસ એક છે તો તે પરથી દ્વિઘાત બહુપદી મેળવો તમે દ્વિઘાત બહુપદી હું ડાયરેક્ટ શીખવાડી દો જો તમે સૂત્રની મદદથી કર્યું હોય તોય ચાલશે ડાયરેક્ટ આપણું સૂત્ર શું હતું કે ભાઈ એક્સનો વર્ગ માઇનસ શૂન્યનો સરવાળો ગુણ્યા એક્સ વધતા શૂન્યનો ગુણાકાર રાઈટ તમે અહીંયા ડાયરેક્ટ કિંમત મૂકી દો તોય ચાલે એક્સનો વર્ગ માઇનસ શૂન્યનો સરવાળો તમારો કેટલો થાય છે અહીંયા શૂન્યનો સરવાળો આવશે તમારો એકના છેદમાં ચાર એક્સ વત્તા તમે અહીંયા શું લઈ શકો છો લસ્સા તો ચાર નો લસ્સા લઈ લો તો થઈ ગયું ચાર નો વર્ગ માઇનસ એક્સ માઇનસ ચાર એકા ચાર બરાબર ઝીરો આ તમારી મળી ગઈ દ્વિઘાત બહુપદી ચલો ડન નેક્સ્ટ જોઈએ ઓગણીસ માં કીધું તું ત્રણ અંકની કેટલી સંખ્યાઓ ત્રણ વડે વિભાજ્ય હોય ત્રણ અંકની કેટલી સંખ્યાઓ ત્રણ વડે વિભાજ્ય ત્રણ વડે વિભાજ્યને કેટલા અંકની કીધી છે ત્રણ અંકની કીધી છે એનો મતલબ સૌથી પહેલી કઈ સંખ્યા આવશે ત્રણ અંકની સૌથી પહેલાં શરૂઆત તમારી થાય સોથી બરાબર પછી આવે એકસો એક પછી આવશે એકસો બે તો આઈ થિંક જો સો નહી ત્રણ આરે વિભાજ્ય થાય એકસો એક પણ નહીં થાય પણ એકસો બે થશે કારણ કે બે વત્તા એક ત્રણ થાય એટલે કે સૌથી પહેલી સંખ્યા મળી ગઈ એકસો બે હવે ત્રણ વડે વિભાજ્ય છે એટલે ત્રણ ત્રણ આપણે ઉમેરતા જશું એકસો બે પછીની સંખ્યા કઈ આવશે એકસો પાંચ હવે છેલ્લી સંખ્યા શોધી લેવાની તો ત્રણ અંકની મોટામાં મોટી સંખ્યા થઈ નવ 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 અને ત્રણ વડે વિભાજ્ય કરો તો ત્રણ ત્રણ મોટામાં મોટી સંખ્યા નવ 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 ત્રણ વડે વિભાજ્ય થશે હવે તમારે આમાં શું કરવાનું હતું પ્રથમ પદ એ મળી ગયું એકસો બે પછીનું સામાન્ય તફાવત ડી મળી ગયો ત્રણ અંતિમ પદ એ એન મળી ગયું નવસો નવ્વાણું અને એન

બીજું આ ત્રણ અહીંયા ગુણાકારમાં છે ગુણાકાર જ્યારે આ બાજુ આવશે તો થઈ જશે ભાંગાકારમાં અને એન સાથે માઇનસ એક છે ને માઇનસ એક જ્યારે આ બાજુ આવશે ત્યારે પ્લસ એક થઈ જશે અને અહીંયા તમને એન મળી જશે બધું જ સોલ્યુશન લખી દીધું હવે બસ આપણે ખાલી આની ગણતરી કરવાની છે નવસો નવ્વાણુંમાંથી એકસો બે જાય નવમાંથી બે જાય તો શું આવશે સાત એવી રીતે નવમાંથી ઝીરો જાય તો નવ અને નવમાંથી એક જશે તો આઠ આઠસો સત્તાણું ભાંગે આપણે કરી લેશું ત્રણ ત્રણ દુ છ સાત આઠ બે વચ્ચે ઉપરથી આવ્યા નવ સત્યાવીસ એટલે કે બસો નવ્વાણું પ્લસ એક બરાબર એન એટલે એન બરાબર મળી ગયું બસો નવ્વાણું વત્તા એક ત્રણસો એટલે તમને જવાબ મળી જશે ત્રણસો ચલો સમજાઈ ગયું તો તમારે શું લખવાનું હતું કે આમ અંકની સંખ્યાઓ જે છે એ વડે વિભાજ્ય થાય છે ચલો ડન નેક્સ્ટ જોઈએ તો અહીંયા કીધું છે જો આ દાખલો તો મેં જેટલી વાર રિવિઝન કરાવ્યું ને એટલી વાર સમજાવ્યો છે બધાને સમજાઈ જ ગયો છે બસ ખાલી તમારે કિંમત મૂકવાની હતી તો અહીંયા શું આવે બે વર્ગમૂળ ત્રણ ના છેદ માં બે નો વર્ગ માઇનસ સાઈન સાઈઠ ની કિંમત પણ શું થાય વર્ગમૂળ ત્રણ ના છેદમાં બે નો વર્ગ ઓકે બે ગુણ્યા એક નો વર્ગ એટલે બે એકા બે થઈ ગયું પ્લસ ત્રણનો વર્ગ થશે ત્રણ છેદમાં બેનો વર્ગ થશે ચાર માઇનસ ત્રણનો વર્ગ થશે ત્રણ છેદમાં બેનો વર્ગ થશે ચાર પ્લસ ત્રણના છેદમાં ચાર માઇનસ ત્રણના છેદમાં ચાર ઉડી ગયું એટલે તમારો જવાબ આવી ગયો બે સમજાઈ ગયું આનો આન્સર શું આવે છે બે ચાલો કોણ આઈ થિંક બધાએ આ અટેમ કર્યો છે પણ એની અથવાનો જે છે ને એ પણ ઇઝી હતો એટલે તમે લોકોએ જે પણ લીધો હોય ચૂઝ કર્યો હોય બંને ડિસિઝન તમારા પરફેક્ટ રહેશે ચાલો એનો અથવાનો જોઈએ આપણે જો ત્રણેય લઘુકોણનું માપ હોય તો સાઈન ત્રણે બરાબર કોસ એ માઇનસ છવ્વીસ આ પણ રિવિઝનમાં કરાવેલો હતો તમારે અહીંયા સાઈનને સેમાં ફેરવી નાખવાનું કોસમાં તો અહીંયા શું થઈ જશે કોસ નેવું માઇનસ ત્રણ એ બરાબર કોસ એ માઇનસ છવ્વીસ ચાલો ઓકે કોસ કોસ બંને બાજુ કેન્સલ તો અહીંયા શું તમારું અહીંયા બતાવું છું નેવું માઇનસ ત્રણે બરાબર અહીંયા એ માઇનસ છવ્વીસ એ એને સાથે કરવાના અને સંખ્યા સંખ્યાને સાથે કરવાના તો આ નેવું અહીંયા એમ જ રહેશે આ માઇનસ છવ્વીસ જ્યારે બરાબરની આ બાજુ આવશે તો પ્લસ છવ્વીસ થઈ જશે અહીંયા એ એમ નામ રહેશે અને માઇનસ ત્રણે જ્યારે બરાબરની આ બાજુ આવશે તો થઈ જશે પ્લસ ત્રણ એ ચારે આપણે એને કરતા થઈ જશે એકસો આ ચાર ગુણાકારમાં છે ને ગુણાકાર જયારે આ બાજુ આવશે તો ભાંગાકારમાં થશે અને એકસો નો ભાંગાકાર જયારે આપણે ચાર હારે કરશું ચાર દુ આઠ નવ દસ અગિયાર ત્રણ વચ્ચે છ અને નવ ઓગણત્રીસ ઉદાહરણનો દાખલો છે તમારો આ ઉદાહરણનો મેં કરાવ્યો તો જ્યારે પણ રિવિઝન કરાવતી હતી ત્યારે એટલે એની કિંમત આવશે તમારી ઓગણત્રીસ ડિગ્રી ચાલો ઓકે સમજાય છે અહીંયા સુધી આટલું બધું હજી સુધીમાં તો એક ટફ દાખલો નથી આવ્યો ઈઝી છે બધાને સમજાઈ જ ગયો હશે બરાબર

થઈ થઈ ગયું વર્ગ વર્ગ નેક્સ્ટ કિંમત આપણી પાસે છે અને સો બરાબર જુઓ હવે અહીં વર્ગમૂળ નહીં આવે ભૂલથી લખાઈ ગયું છે કેમ નહીં આવે કારણ કે મેં અહીંયા ઓલરેડી વર્ગ આપી દીધો છે એટલે અહીંથી વર્ગમૂળ નીકળી જશે દસ માંથી બે વચ્ચે તો તમારું આવશે આઠ અને આઠ નો વર્ગ થઈ જશે ચોસઠ વત્તા વાય પ્લસ ત્રણ નો વર્ગ આ પ્લસ ચોસઠ જયારે બરાબર ની આ બાજુ આવશે તો માઇનસ ચોસઠ થશે એટલે અહીંયા થઈ ગયું સો માઇનસ ચોસઠ બરાબર વાય વત્તા નો વર્ગ બરાબર 100 માંથી ચોસઠ જાય તો આવે છત્રીસ બરાબર વાય વત્તા ત્રણ નો વર્ગ વર્ગ જ્યારે આ બાજુ આવશે તો વર્ગમૂળ થશે પણ બે વખત આવશે એકવાર પ્લસ ને એક વખત માઇનસ છત્રીસ બરાબર વાય વત્તા ત્રણ અને છત્રીસ નો વર્ગમૂળ થશે છ એટલે પ્લસ છ અને માઇનસ છ બે લખશું તો અહીંયા આવશે વાય વત્તા ત્રણ હવે વાય વત્તા ત્રણ બરાબર એકવાર પ્લસ સાથે સરખાવાનું અને વાય વત્તા ને એક વખત તમારે માઇનસ સાથે સરખાવાનું તો અહીંયા આવશે વાય બરાબર છ પ્લસ ત્રણ જ્યારે સામે જશે તો થઈ જશે માઇનસ ત્રણ તો અહીંયા થઈ ગયું વાય બરાબર છમાંથી ત્રણ જશે તો એક કિંમત થઈ ગઈ ત્રણ અને બીજું વાય બરાબર માઇનસ છ પ્લસ ત્રણ જ્યારે સામે જશે તો થઈ જશે માઇનસ ત્રણ એટલે વાયની કિંમત આવી જશે માઇનસ નવ ચાલો આ તમારો આન્સર ઓકે સમજાઈ ગયું આ મેં રિવિઝન જ્યારે કરાવેલું હતું ત્યારે સેમ ટુ સેમ આ દાખલા તમને કરાવેલા હતા એટલે બધાને સમજાઈ જ ગયા છે તો આ સેમ દાખલો રકમમાં ઇવન કાંઈ ચેન્જ નથી ને જ્યારે વન શોટ રિવિઝન કરાવતી હતી ત્યારે આ દાખલો મેં લીધો તો વાયની કિંમત આવી જાય છે ત્રણ કોમા માઇનસ નવ ઓકે આગળ ચાલે ચલો આપણો ક્લિયર થઈ ગયો હવે નેક્સ્ટ કરીએ ચલો એક મિનિટ જ વોલ્યુમ બધું સેટિંગ જોઈ લઉં છું કંઈ મિસ્ટેક નથી ને

અને આવી રીતે આપણે દોરી દઈએ એક પોઈન્ટ પાંચ મીટર ઊંચાઈ વાળો એક નિરીક્ષક એક ચીમનીથી અઠ્યાવીસ પોઈન્ટ પાંચ મીટર દૂર છે તો અહીંયા તમારી આ ચીમની છે અને એ દૂર કેટલો છે અઠ્યાવીસ પોઈન્ટ પાંચ મીટર એટલે અંતર તમને આપી દીધું છે અઠ્યાવીસ પોઈન્ટ પાંચ મીટર ડન નેક્સ્ટ આપણે જોઈએ તેની આંખથી ચીમની ટોચના ઉચ્ચ માપ એટલે કે અહીંયા વ્યક્તિ ઊભો છે તો અહીંયા ઊભો ટોચ પર જોવે છે અને ઉચ્ચેદ કોણનું માપ થાય છે પિસ્તાલીસ ડિગ્રી તો ચીમનીની ઊંચાઈ શોધો નામકરણ આપણે કહી રહ્યા છે એ બી સી અહીંયા હું આપી દઉં ડીઈ ચીમનીની ઊંચાઈ એનો મતલબ આપણે આખું એ શોધવાનું છે આ એક પોઈન્ટ પાંચ છે તો બીડી પણ કેટલું હોય એક પોઈન્ટ પાંચ મીટર તો એ બી કેટલું હોય જો હવે આખું તમારું તમારે શું કરવાનું છે આ આ આ આ કાટકોણ કાટકોણ ત્રિકોણ તમને જે દેખાઈ રહ્યો છે એ શું બની ગયો એમાં થઈ થઈ ગઈ ગઈ તમારી તમારી સામેની અને પાસેની તો પાબા કેટલું મીટર એટલે તમારે અહીંથી લખવાનું હતું કે ભાઈ ટેન પિસ્તાલીસ બરાબર સાબા એટલે કે એ બી ના છેદમાં પાબા અઠ્યાવીસ પોઈન્ટ પાંચ ટેન પિસ્તાલીસની કિંમત થાય એક બરાબર એ ના છેદમાં અઠ્યાવીસ પોઈન્ટ પાંચ તો તમને એ બીની કિંમત મળી ગઈ અઠ્યાવીસ પોઈન્ટ પાંચ એટલે આ આવી ગયું અઠ્યાવીસ પોઈન્ટ પાંચ અને બંનેનો સરવાળો કરીને લખવાનું હતું અઠ્યાવીસ પોઈન્ટ પાંચ વધતા એક પોઈન્ટ પાંચ થઈ ગયું ત્રીસ મીટર તો જેટલા લોકોએ લખ્યું હશે કે ભાઈ આમ ચીમણીની ઊંચાઈ ત્રીસ મીટર છે એનો જવાબ સાચો છે ડન સેમ ટુ સેમ રિવિઝનમાં કરાવેલો જ હતો ને એનો એ બેઠો દાખલો આવેલો છે

ચોવીસ સેન્ટીમીટર છે અને ક્યુ વર્તુળના કેન્દ્રથી આ વર્તુળનું કેન્દ્ર છે આ વર્તુળની બહારનું બિંદુ ક્યુ છે ક્યુમાંથી વર્તુળનો સ્પર્શક દોરેલો છે અને સ્પર્શકની લંબાઈ આપી છે ચોવીસ સેન્ટીમીટર અને આ જે અંતર છે એ તમને આપી દીધું છે પચીસ સેન્ટીમીટર તો વર્તુળની ત્રિજ્યા શોધવાની છે એટલે કે આ ખૂણાને તમારે વ્યવસ્થિત નામકરણ આપી દેવાનું અને ઓ નામ આપવાનું નથી આપ્યું એટલે તમે જાતે જે પણ આપ્યું એ આપી શકો છો લખવાનું પેપરમાં ઓપી બરાબર વર્તુળની ત્રિજ્યા છે પી ક્યુ સ્પર્શકની લંબાઈ છે અને ઓ અને ક્યુ એ શું છે વર્તુળનું કેન્દ્રથી સ્પર્શકની સ્પર્શક બિંદુ વચ્ચેનું અંતર હવે આ કાટકોણ ત્રિકોણ બને છે તમારે કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ એટલે કે ઓ ક્યુનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો એટલે કે ઓપીનો વર્ગ વધતા પી ક્યુના વર્ગ જેટલો થાય છે એમાં ઓ ક્યુ તમને આપી દીધું છે પચીસનો વર્ગ બરાબર ઓપી એટલે કે ત્રીજી સામે જાય તો વર્ગમૂળ થાય અને ઓગણપચાસ નું વર્ગમૂળ સાત થાય એટલે કે તમારા વર્તુળની ત્રિજ્યા થઈ ગઈ સાત સેન્ટીમીટર તમે આમ પણ યાદ રાખી શકો છો આ સાત ચોવીસ ને એ શું છે પાયથાગોરસની ત્રિપુટી છે એટલે એ પણ યાદ રાખી જાય એટલે અહીંયા વર્તુળની ત્રિજ્યા તમારો જવાબ આવશે સેન્ટીમીટરો જે જે લોકોએ સાત સેન્ટીમીટર લખ્યું છે એનો આન્સર સાચો બાકી એના જ અથવામાં ત્રેવીસમો દાખલો હતો એ જ ચેપ્ટરનો અને દાખલો હતો કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ જો ટીપી એટલે કે આ અને ટીક્યુ એ ઓ કેન્દ્રવાળા વર્તુળના પીઓ ક્યુ પી ઓ ક્યુ બુકનો બેઠો દાખલો જેમાં વિકલ્પ હતો સેમ ટુ સેમ આ તમારો એકસો દસ ડિગ્રી છે તો પી ટી ક્યુ આ શોધવાનું હતું કેટલી વાર મેં કરાયો છે રિવિઝનમાં આ બંને ખૂણા એકબીજાના શું હોય પૂરક ખૂણ એનો મતલબ એ બંનેનો સરવાળો એકસો દસ વત્તા ખૂણો પી ટી ક્યુનો સરવાળો થશે તમારો એકસો ને ડિગ્રી

સમઘન એટલે તમારું શું થાય આવે એટલે અહીંયા છ ગુણિયા એ એટલે શું છે પાંચ સેન્ટીમીટર તો અહીંયા આવશે પાંચ નો વર્ગ તો છ ગુણ્યા નો વર્ગ થશે પચીસ અને પચીસ ગુણ્યા છ જે તમારો જવાબ આવે એ છ નો ઝીરો વધી પડી ત્રણ છ દુ બાર એટલે એકસો પચાસ યુનિટ લખવાનું એકમ લખવાનું ભૂલતા નહીં જો તમે ખાલી એકસો પચાસ લખ્યું હોય ને તો તમને આમાંથી અડધો માર્ક્સ કપાઈ જાય ઓકે ચાલો નેક્સ્ટ ચોવીસમાં કીધું છે આકૃતિમાં હવે છે ને આ કોઈ સ્ટુડન્ટ આટેમ ન જ કર્યો હોય અથવા ઈઝી હતો તો આ થોડોક ટફ હું કામ રિસ્ક લે શું કીધું છે જોઈએ આપણે

તો આ ઉપરનું અર્ધ ગોળક જે છે એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તમને આપી દીધું છે બી જેનું સૂત્ર થાય છે ચાર પાય વર્ગના છેદમાં બે એટલે બે પાય બે પાય આર વર્ગ ઓકે તો ઘન પદાર્થની કુલ સપાટીનું તો આ ઉપરનો ભાગ તો તમારો આવી ગયો છે ને હજી એક વખત આ નીચેનો ભાગ બાકી રહે છે એનો મતલબ તમારો આ નીચે શું બને છે વર્તુળ પાયાર વર્ગ ઉમેરવાનું તો આ ટુ પાય વર્ગ છે એ બી છે ડિટેલમાં ફર્સ્ટ ટાઈમ જોયું છે એટલે હું કઉ છું એ વધતા થાય પણ તો પણ હું વ્યવસ્થિત ડિટેલમાં જોઈને તમને કશ બરાબર અત્યારે આગળ ચાલીએ કોઈ વર્ગીકૃત માહિતી માટે પ્રચલિત સંકેતોમાં એ ત્રીસ છે સીગમા એફઆઈડીઆઈ માઇનસ છે સીગમા એફઆઈ તેર છે તો મધ્યક એક્સ બાર તમારું જો કઈ રીત છે માઇનસ છવ્વીસ ના છેદમાં સીગમા એફઆઈ આપી છે તેર છેદ ઉડાડીએ તેર દુ થાય છવ્વીસ એટલે અહીંયા થઈ ગયું તમારું ત્રીસ પ્લસ માઇનસ માઇનસ બે ત્રીસ માંથી બે જાય તો અઠ્યાવીસ અહીંયા તમારું એક્સ બાર આવશે અઠયાવીસ ડન નેક્સ્ટ છવ્વીસમો દાખલો જે છે એક ડબ્બામાં ત્રણ ભૂરી બે સફેદ અને ચાર લાલ લખોટી છે આલોક ડબ્બામાંથી યાદચ્છીક રીતે એક લખો લખોટી પસંદ કરે તો તે સફેદ હોય અને લાલ ન હોય તેની સંભાવના સૌથી પહેલાં તો ટોટલ પરિણામ તમારે લખી લેવાના કે ભાઈ ટોટલ પરિણામ કેટલા છે ચાર પાંચ છ સાત આઠ ને નવ તો કેટલા આવે છે નવ બરાબર નેક્સ્ટ પાંચ વત્તા ચાર ઓકે સફેદ હોય તેવી તો પી ઓફ એ બરાબર સૂત્ર એક વખત લખી દેવાનું ઉપર ને પછી તમે કન્ડિશન કરી શકો છો સફેદ કેટલી છે બે તો બે ના છેદમાં નવ છેદ નથી ઉડતા રહેવા દો બીજું પી ઓફ બી લાલ ન હોય તેવી તો લાલ ન હોય તો કઈ કઈ હશે ભૂરી હશે ને સફેદ હશે એટલે કે ત્રણ વત્તા બે થઈ ગયું પાંચ તો અહીંયા જવાબ આવશે પાંચના છેદમાં નવ ઓકે ડન નેક્સ્ટ જોઈએ ઓકે તો નેક્સ્ટ શરૂઆત થઈ જાય છે વિભાગ સીની આના માટે હું નવો વિડીયો લાઈવ કરીશ કારણ કે હું તમને આનું ગણતરી ઓલરેડી ગણીને જ રાખીશ એટલે બધું સોલ્યુશન અહીંયા બતાવું ને ટાઈમ વેસ્ટ ન થાય તો અહીંયા સુધીના બે સોલ્વ વિભાગ આપણે સોલ્વ કરી દીધા છે મળીએ નવા સોલ્યુશનમાં વિભાગ સીમાં રેડી રહેજો કારણ કે હું તમને છે ને વ્યવસ્થિત ગણતરીની સાથે એટલે ફટાફટ તમારો આન્સર સાચો છે કે ખોટો એ તમે જોઈ શકો ઓકે સ્ટુડન્ટ તો પ્લીઝ હજુ સુધી વિડીયોને લાઈક ના કર્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા ફ્રેન્ડ સુધી શેર કરી દેજો અને કેટલા માર્ક્સ એવા છે એ મને કમેન્ટ કરજો તમે જોઈ શકો છો કે આપણે જેટલું પણ રિવિઝન કરાયું હતું શોર્ટ્સ વિડીયો અપલોડ કર્યા હતા બધામાં તમને વ્યવસ્થિત રીતે સમજાઈ ગયું છે સ્નેહા વનકર પૂછે છે મેડમ ટાઈમ હા હું જલ્દીથી ફટાફટ હજી મારા હાથમાં પેપર આવ્યું છે મેં તરત લાઈવ ચાલુ કરી દીધું હતું બે સેક્શન માટે હવે બે સેક્શનનું સોલ્યુશન હું પહેલાં લખી લઉં એટલે તમને ડાયરેક્ટ આન્સર દેખાડી શકું બધું અહીંયા હું ગણીશ તો તમારે નેક્સ્ટ પેપરનું વાંચવાનું છે એક કલાક લાગશે એક કલાકમાં ફરીથી લાઈવ લઈને આવું છું ત્યાં સુધી તમારા ફ્રેન્ડને શેર કરી દેજો અને કેટલા માર્ક્સ આવશે એ મને કમેન્ટ કરજો ઓકે સ્ટુડન્ટ મળીએ નવા સેક્શન બેના સોલ્યુશનમાં જેમાં હું ગણતરીની સાથે આવીશ